નમસ્કાર દર્શક મિત્રો, જનકી આવાસ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો થરાદના વાડિયા ગામ ખાતે પોલીસ કર્મચારી દ્વારા મીડિયા કર્મી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. થરાદના વાડિયા ગામની ઘટના ચોંકાવનારી બની છે. વાડિયા ગામે દારૂની રેડ કરવા ગયેલી પોલીસની ખાનગી ગાડી પર ગામના ઇસમોએ પથ્થરમારો કરતા કાચ તૂટ્યો હતો. પોલીસની ખાનગી ગાડીને નુકસાન થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. પોલીસ તેમજ ગામલોકો સાથે ઘર્ષણ થવાની માહિતી મળતા મીડિયાકર્મીઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને બનેલી ઘટનાનું કવરેજ કરતા મીડિયાકર્મીઓનો પોલીસે મોબાઈલ ઝૂંટવીને વિડીયો ડિલીટ કરીને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. મીડિયાકર્મી સ્થળ ઉપરથી મોટરસાઇકલ લઈને થોડે દૂર ઊભા રહેતા પોલીસ ટોળા વચ્ચે બાતમાં લઈને મીડિયાકર્મીનો મોબાઈલ લઈને માર માર્યો હતો. સ્થળ ઉપર માર મારીને પોલીસ વાનમાં નાખીને પોલીસ મથકે લાવી પીઆઈ જેબી ચૌધરીએ મૂઢ માર માર્યો. મૂઢ માર મારતા મીડિયાકર્મીને ઘણી ઇજાઓ થઈ, જેથી ઇજાઓ થતાં મીડિયાકર્મીને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો છે. થરાદ પોલીસ મથકે ફરજ બજાવતા પીઆઈ જેબી ચૌધરી પોતાની દબંગગીરી કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વાડિયા ગામની મહિલાઓને પોલીસ કાફલા દ્વારા લાઠીચાર્જ કરાયા હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. આજરોજ 5-6 ના સમયમાં મને કોલ મળેલ કે વાડિયા ગામે કોઈ બનાવ બનેલ હતો, ત્યાં પોલીસ ગઈ અને હુમલો એમના ઉપર થયો તેવા સમાચાર મને મળતા હું ત્યાં કવરેજ કરવા માટે ગયેલ. ત્યાં કવરેજ કરવા માટે ગયેલ ત્યારે મારો મોબાઈલ ત્યાં પોલીસવાળા હાજર હતા, એમના દ્વારા લઈ લેવામાં આવ્યો હતો અને ડિલીટ કરી દેવામાં આવ્યા હતા વિડીયા ફોટા લીધા હતા તે. પરંતુ મેં ફરીવાર પ્રયત્ન કર્યો તો પણ મારી જોડેથી મોબાઈલ લઈ અમે જે તે વિડીયો લીધા હતા તે ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ એ બાદ ત્યાંના પોલીસ સ્ટાફે એવું જણાવ્યું હતું કે સાહેબ આવે એટલે સાહેબને પૂછી જુઓ તમે. પરંતુ હું પાછો ગયો ફરી ત્યારે જેબી ચૌધરી દ્વારા મને ત્યાં પણ માર મારવામાં આવ્યો હતો અને બીજા પણ પોલીસ કર્મીઓ હતા તે પણ મારા માથે ઉશ્કેરાઈ જઈ અને જેમ આતંકવાદીને ઘેરે એવી રીતે મને ઘેરી લીધો હતો અને ત્યાંથી મને થરાદ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ થરાદ પોલીસ સ્ટેશનમાં લાવી અને મને એવું કહેવામાં આવ્યું કે તમે બપોરના જે ટીવી શો દ્વારા આવું કહેવામાં આવ્યું તે સમાચાર કેમ ચલાયા, તમે કઈ ચેનલમાં કામ કરો છો, આમ છે તેમ છે, ઘણા બધા પ્રશ્નો કરવામાં આવ્યા હતા, અશબ્દો પણ બોલવામાં આવ્યા હતા. અને પછી જે રાઇટર રૂમમાં મને હું બેઠેલો હતો ત્યાં આગળ મને પીઆઈ જેબી ચૌધરી દ્વારા માર મારવામાં આવ્યો હતો.